निर्माण नो अभिगम कल्याण हो छात्र नो हरदम उच्च आभास नो शिक्षण धाम नमस्ते विद्यार्थी मित्रों, आगळनी वात करवामां आवे तो स्वाध्याय 2.5 दाखला नंबर 5 एना सिवायना आगळना दाखला आपणे जेम उदाहरण गणा ते रीते आपणे शुं करी शकीए बाळको गणी शकीए। तो अहींया आपणे स्वाध्याय 2.5 नो दाखलो पांचमो जेने विषय आपणे शुं करीए बाळको अभ्यास के जेमां शुं रकम छे तो 3t - 2t + 3/3 = 2t। तो बाळको आ समीकरण नो आपणे अहींया शुं मेळवानुं छे तो उकेल तेमां आपणे t नी शुं करवानी छे तो किंमत शोधवानी छे। तो चलो आ दाखलामां आपणे t नी शुं करीए किंमत शोधीए के t नी किंमत कई रीते आपणे आमां मळे। तो t नी किंमत गोतता पहेला आपणे आमां आगळ शीखी गया के अपूर्णांक स्वरूपमां पद होवाथी पदों ने गुणी नाखी तो पद के 1, 2, 3 और 4 चार पद ने गुणी नाखी के गुणी नाखी तो 3, 3 और 4 लसा ले तो 4 × 12 त्रण घड़िया में 3 आई जाए 4 × 12 तो बधाज पदों ने हूँ 12 वड़े अहीं शू करू बाळको गुणी नाखो तो 4 पद ने 12 वड़े गुणी तो 12 × 3t - 2/4 આગળ 12 વડે ગુણો કે પાછળ 12 વડે ગુણો ગુણાકારમાં ક્રમ બદલવાથી પરિણામમાં ફરક પડતો નથી પણ આગળ ગુણવાનું રાખશો તો ભૂલ થવાની સંભાવના રહેશે નહીં। અહીંયા નિશાનીમાં તફાવત પડશે તમારે ખાસ નિશાનીને ધ્યાનમાં રાખશો નિશાનીમાં જો ભૂલ થશે તો દાખલામાં ઠેટ લગી તમારી શું થશે બાળકો ભૂલ થશે। તો જુઓ −12 × 2t + 3/3 आने पण हूँ शू करू बाळको 12 वडे गुणी नाखू बराबर 12 × 2/3 − 12 × t। तो अहीं बधाज पदों नी मैं 12 वडे शू कर्या छे तो गुण्या तो बधाज पदों ने 12 वडे गुणता અહીંયા તમને જેટલા પદ જોવા મળે છે બધા જ પદોને આપણે 12 વડે ગુણી દે આગળની ક્રિયા કરી તો ઉડતું અહીંયા ત્યાં શું કરી દે ઉડાડ દે 4 × 12 = 3 × 4 = 12 અહીંયા પણ શું થઈ જાય તો 4 તો હવે કૌંસને શું કરી છૂટા પડી ગુણાકાર થતા હોય અહીંયા ગુણાકાર કરી તો અહીંયા જોવામાં આવે તો એક પદનો ગુણાકાર બે પદાય રહેશે તો વારાફરતી ગુણાકાર કરશું તો પહેલા 3 નો ગુણાકાર 3t કરો તો 2 ની નિશાની પ્લસ છે એટલે પ્લસ 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 જ રહે 3 × 9t પાછો 3 નો ગુણાકાર 2 કરો તો 1 + 1 - - - 3 × 6 નિશાનીમાં ખાસ ધ્યાન રાખશું આગળ કીધું આપણે પાછો 4 નો ગુણાકાર આ કૌંસમાં 2t એરે થાય તો 4 - છે અને 2t પ્લસ છે તો −+−4 × 8t પાછો 4 નો ગુણાકાર થાય તો −+−4 × 12 જે ભૂલ થાય તે અહીંયા વધારે થાય છે બાળકો બધાની બરાબર 4 નો ગુણાકાર 2 એટલે 4 × 8 એક પદ નો એક પદ એ જ ગુણાકાર છે એટલે અહીંયા ભૂલ થવાની સંભાવના ઓછી −12t એટલો ખ્યાલ આવ્યો બાળકો
बराबर नहीं एक ज वायु है सजातीय पद जोवा मळे छे तो 9t - 8t कारण के आ प्लस है आ माइनस है माइनस प्लस माइनस 9t माथी 8 થઈ જાય તો 1 t વધે અને મોટા પદની નિશાની પ્લસ એટલે 1 લખવાની કઈ જરૂર નથી દરેક ચલનો સહગુણક 1 તો હોય જ ઈ જ રીતે માઈનસ માઈનસ પ્લસ તો બે નો શું કરવાનો સરવાળો 12 ને 6 18 મોટા પદની નિશાની માઈનસ 18 અને ઓલી બાજુએ આપેલ છે 8 માઈનસ 12 થી સામાન્ય સમીકરણ જે રીતનું હતું એ રીતનું મળી ગયું અહીંયા તો હવે ફેરવી 12 t ને આ બાજુએ લેવામાં આવે તો પ્લસ બની જાય અને 18 ને ઓલી બાજુમાં લેવામાં આવે તો પ્લસ થઈ જાય તો t m ના m આંપા આવે તો પ્લસ 12 t બરાબર 8 m ના m 18 ની બાજુ જાય તો પ્લસ 18 સજાતીય પદ તો તેથી 12t + 1t એટલે 13t બરાબર 18 વત્તા 8 કેટલા થશે બાળકો તો 26 અને મોટા પદની નિશાની પ્લસ તો તેથી t બરાબર 26 ના છેદમાં 13 13 દુને 26 તો અહીંયા t ની કિંમત બાળકો કેટલી મળે છે તો 2 તો અહીંયા આપણે આ સમીકરણનો ઉકેલ શું મળશે t બરાબર 2 જો આનો તાળો મેળવવો હોય તો t ની કિંમત આપણે 2 મૂકી દઈએ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ શું થઈ જાય તો સાબિત થઈ જાય ખાસ નિશાનીનું ધ્યાન અમારે રાખવું પડશે તો આ તો સ્વાધ્યાય 2.5 નો દાખલા નંબર 6 હવે વાત કરી સ્વાધ્યાય 2.5 નો દાખલા નંબર 6 કે જે દાખલો પણ આ જ પ્રમાણે આપણે જોવા મળે છે તો એમાં પણ શું થાય નિશાનીની ભૂલ તો જોવી છઠ્ઠો દાખલો m માઈનસ m માઈનસ 1 છેદમાં 2 બરાબર 1 માઈનસ m માઈનસ 2 ના છેદમાં 3 તો અહીંયા આપણે આ સમીકરણમાં જોતા હોય તો આપણે કોની કિંમત ગોતવાની છે તો m ની કિંમત ગોતવાની છે m આ સમીકરણનો ઉકેલ મેળવવામાં આવે તો અહીંયા મને કોની કિંમત મળી જશે તો m ની કિંમત મળી જશે તો આ જ જે આપણે આગળનો દાખલો ગણ્યો પાંચમો એ જ પ્રમાણે આ સમીકરણનો આપણે અહીંયા ઉકેલ મેળવી તો અહીંયા જોવામાં આવે તો અપૂર્ણાંક સ્વરૂપે કેટલા એ ગુણવા જોઈએ તો 3 અને 2 છે તો 3 2 6 6 એટલે બધા પદોને ગુણી દે કેટલા પદો છે તો 1 2 3 અને 4 4 4 પદોને આપણે 6 વડે ગુણી નાખ્યા તો લખી શકાય કે તેથી 6 ગુણ્યા m માઈનસ ના માઈનસ પાછા 6 ગુણ્યા m માઈનસ 1 ના છેદમાં 2 બરાબર 6 ગુણ્યા 1 માઈનસ 6 ગુણ્યા m માઈનસ 2 ના છેદમાં 3 તો બધા જ પદોને આપણે કેટલા વડે ગુણ્યા બાળકો તો 6 વડે તો લખી નાખાય પદોને 6 વડે ગુણતા હવે શું કરીએ તો આગળની જેમ ઉડતું તું એમ ઉડાડો અહીંયા આવી જશે 3 2 6 અહીંયા પણ આવી જશે 3 2 6 કૌંસને શું કરીએ તો છૂટો પાડો તો 6 નો ગુણાકાર એમારે કરવામાં આવે તો 6 એમ થાય અહીંયા જોઈ તો નિશાનીની ભૂલ થવાની સંભાવના કે 3 નો ગુણાકાર એમ આઈ રે કરવાનો હે તો 3 માઈનસ એ એમ પ્લસ એ માઈનસ પ્લસ માઈનસ 3 નો ગુણાકાર એમ આઈ રે તો 3 એમ થશે પાછો 3 નો ગુણાકાર કોની આઈ રે થાય 1 તો 2 માઈનસ એ તો માઈનસ માઈનસ પ્લસ 3 1 અને 3 બરાબર 6 નો ગુણાકાર એ કરે 6 1 6 ઈ જ વસ્તુ આમાં જોઈ તો 2 નો ગુણાકાર એમ આઈ રે થાય તો આ માઈનસ આ પ્લસ માઈનસ પ્લસ માઈનસ 2 એમ પછી 2 નો ગુણાકાર 2 આઈ રે કરવામાં આવે તો માઈનસ માઈનસ પ્લસ 2 2 4
तो हम बराबर एक बाजू सजातीय पद जो मे छ एम माइनस त्रण एम तो छ एम मे त्रण एम जाए तो कितने त्रण एम मोटा पद की निशानी प्लस त्रण एम तो प्लस त्रण तो छ प्लस चार सजातीय पद बे प्लस छ चार तो दस मोटा पद की निशानी प्लस दस माइनस बे एम पाछळ मूको तो पण चाले तो सामान्य जे समीकरण नो उकेल मेळवी ते आपने अहींथी मळी गयो तो एम ने आ बाजू लावे तो प्लस प्लस थई जाय त्रण ने ओली बाजू ले जाय तो माइनस थई जाय तो त्रण एम एम ने एम ज बे एम आ बाजू आवे एटले प्लस बे एम दस एम ना एम आ ओली बाजू जाए तो माइनस त्रण तो त्रण एम प्लस बे एम तो पांच एम अने दस माथी त्रण जाए तो वधे सात तो तेथी एम नी किंमत मळे सात ना छेद मा पांच कई उड़तू नथी तो अथवा करीने आपणे जोवी तो मिश्रमां पण संख्यामां फेरवी शकाय शुं कारण थी तो अंश मोटो होवाथी छेद करता त्यारे एमां शेमा फेरवामां आवे तो मिश्रमां तो पांच एका पांच पांच दूने दस वधी जाए तो पांच एका पांच छ अने सात एटले बे आवशे तो एक पूर्णांक बे ना छेद मां पांच आ बन्ने मांथी कोई पण जवाब आपणे लखी शकीए तो जवाब शुं मळे छे तो एम बराबर सात ना छेद मां पांच अथवा एक पूर्णांक बे ना छेद मां पांच ख्याल आवे बाळको आना सिवायना जे स्वाध्याय 2.5 ना दाखला आपणे अहींया वधे छे ते आपणे जाते गणी शकीए आज रीते आगळ गण्या ए रीते ने आ रीते नेक्स्ट आगळना उदाहरणनी वात जो करवामां आवे तो उदाहरण नंबर 18 उदाहरण नंबर 18 जेमां शुं कहेवामां आवेलुं छे तो सुरेख स्वरूपे बदली शकाय तेवा समीकरण उकेल शोधो x प्लस एक छेद मां बे x प्लस त्रण बराबर त्रण ना छेद मां आठ आनो उकेल शुं करवानो है बाळको उकेल मेळवानो छे आपणे तो कई अलग ज प्रकार समीकरण जो अत्य अलगे जितला समीकरण जो नीचे छेद मां चल वगर नी चल वगर नी ज रकम होती चल वाली रकम होती नहीं એટલે આપણે શું કરી નાખતા બાળકો ગુણી નાખતા હતા પણ આમાં એ વસ્તુ નહીં થાય કારણ કે ચલ વાળું પદ આવ્યું નીચે છેદમાં તો આવા સમીકરણને આપણે સુરેખ સમીકરણ સ્વરૂપે બદલી શકાય તો આમાં કેવી રીતે બદલી શકીએ તો જોઈએ આપણે તો ઓલા સમીકરણ કરતા આ સમીકરણ આપણા માટે સહેલા છે શું કરવાનું ખાલી એટલું સમજો આવા સમીકરણો જોવા મળે ત્યારે નીચે બધે ચલ વગરના પદ હોય તો ગુણી ગણી શકાય દાખલો આગળ ગણ્યો એ જ રીતે પણ જ્યારે ચલ વાળું પદ નીચે આવે ત્યારે શું કરી શકે તો તમે જોઈ શકો છો કે અહીંયા બરાબરની આ બાજુ આખે આખું એક પદ છે અને બરાબરની આ બાજુ આખે આખું એક પદ છે ત્યારે તમે શું કરી શકો તો ક્રોસ ગુણાકાર કે ક્રોસ ગુણાકાર એટલે આ અંશનો આના છેદ હારે ગુણાકાર કે આ છેદનો આના અંશ હારે ગુણાકાર આડું અડું ગમે એમ કરીએ गुणाकार क्रम बदलावाथी परिणाम में फरक पड़तो नथी तो तेथी आनो आनी अरे गुणाकार करू के आनो आनी अरे गुणाकार करू मोर एक अंश होय ने बीजा नो छेद होवो जोईए छेद ने अंश हो तो हूँ आठ नो गुणाकार एक्स प्लस एक साथ करो आनो छेद आनो अंश तो आनो अंश ने आनो छेद लई शकाय वच्चे निशानी शुं आवे तो जे होय ते बराबर हमेशा बराबर जशे बे बाजू एक एक पद एटले तो त्रण नो गुणाकार बे एक्स प्लस त्रण साथ करता तो जो तो आगे काउंस हवे शुं कर दे तो सूत्र पाड़ दे
तो तेथी आठ नो गुणाकार कौश ने सूत्र पड़वा एक पद ना वारापति बे पद गुणाकार था तो पहला आठ नो गुणाकार एक्स एरे करो बे प्लस प्लस जावाना आठ एक्स पासो आठ नो गुणाकार एक एरे करो तो आठ एक आठ बे प्लस एट्ले निशानी पण शुं आवी जाय गुणाकार मां जे नियम आधारित आवती होय ते आठ एकाने आठ पासो आमां एज रीते त्रण नो गुणाकार बे एक्स एरे एटले त्रण दूने छ एक्स प्लस नी निशानी प्लस अहींया पण प्लस ज आवशे त्रण तरीने नव समीकरण जेवुं हतुं एवुं आवी गयुं आपणे तो तेथी हवे आपणे उकेल मेळवता अहींयाथी आवडे आठ एक्स ने ओली बाजू लई जाओ के छ एक्स ने बाजू लावे तो ना मोटा पाये नानुं लावी आपणे तो आठ एक्स पाया छ एक्स लावामां आवे तो आठ एक्स एम ना एम छ एक्स आ बाजू आवे तो केवा थई जाय प्लस छे तो माइनस बराबर आठ ने ओली बाजू लई जाय तो नौ एम ना एम आठ केवा थई जाय माइनस तो तेथी लखी शकाय के आठ एक्स माइनस छ एक्स तो आठ एक्स माथी छ एक्स जाय तो बे एक्स मोटा पद नी निशानी प्लस बराबर नौ माथी आठ जाए तो एक मोटा पद निशानी प्लस तो जवाब आवे तेथी एक्स बराबर एक ना छेद मा बे तो एक्स नी किंमत अहीं आपने मळे छे एक ना छेद मा बे शुं ध्यान में राखवानुं क्रॉस गुणाकार क्रॉस गुणाकार थई जाय एटले आगळ जे वस्तु आपणे करता था ने ईज वस्तु अहीं करवानी जोई लेशुं एक मिनिट बाळको आपणे હવે જો આનો મારે તાળો મેળવ્યો હોય તો x માં x ની કિંમત શું કરી દે મૂકી દે તો પણ તાળો મળી જશે આગળ જોઈએ આપણે તો ઉદાહરણ નંબર 19 કે અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે 8 વર્ષ પછીની તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 થાય તો તેમની હાલની ઉંમર શોધો કેવા દાખલા બાળકો આયા કૂટ પ્રશ્ન એટલે કે વ્યવહારિક પડાવો પણ ક્રોસ ગુણાકાર વાળા વ્યવહારિક પડાવો છે કારણ કે બે વાર ગુણોત્તર આપવામાં આવેલો છે ત્યારે સમજી જવાનું કે ક્રોસ ગુણાકાર વાળો દાખલો છે એક હાલની ઉંમરનો ગુણોત્તર છે અને એક આઠ વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર છે તો હાલની ઉંમરનો ગુણોત્તર શું છે 4:5 એટલે કે 4x અને 5x ગુણોત્તર એટલે એક સંખ્યા બીજી સંખ્યા કેટલા કેટલા ગણી એક કેટલામાં ભાગની છે એને કહેવાય ગુણોત્તર તો અહીંયા જોવામાં આવે અનુ માટે 4x અને રાજ માટેની 5x ગુણોત્તર થાય ભાઈ લખી શકીએ આપણે આગળ લખતા તેમ ધારો કે અનુની હાલની ઉંમર બરાબર 4x અને 4x વર્ષ ઉંમરની વાત કરીએ એટલે એકમ શું લખવામાં આવશે વર્ષ 4x વર્ષ અને રાજની હાલની ઉંમર બરાબર 5x વર્ષ થાય
બેના ગુણોત્તર અહીંયા પહેલાથી શું કરી દેવામાં આવેલા છે વિદ્યાર્થીઓ, તો આપી દેવામાં આવેલ છે. હવે બીજી શું વાત કરી કે 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5:6 જેટલો થાય 8 વર્ષ પછી. તો હવે મારે 2 માં 8-8 વર્ષ પછીની વાત કરવાની, 2 માં 8-8 વર્ષ શું કરવો પડે, ઉમેરવા પડશે. તો 2 માં હું 8-8 વર્ષ શું કરી દઉં, ઉમેરી દઉં. તો એ લખી 8 વર્ષ પછી અનુની ઉંમર, 8 વર્ષ પછી હાલની નો ગણે, 8 વર્ષ ઉમેર્યા પછી ખાલી અનુની ઉંમર ગણાશે. 8 વર્ષ પછી અનુની ઉંમર બરાબર 4x+8 વર્ષ, અને રાજની ઉંમર બરાબર 5x+8 વર્ષ થાય. બે માં કેટલા કેટલા વર્ષ ઉમેર્યા? 8-8, કારણ કે બે ની વાત કરવામાં આવેલી છે. અને 8-8 ઉમેરો એટલે એ ગુણોત્તર કેટલો થાય? 5:6. તો 8 વર્ષ પછીનો ઉંમરનો ગુણોત્તર આપણે પહેલાથી શું કરી દીધો છે, આપી દીધો છે. તો આ લખી શકી 8 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર 5:6 આપેલ છે. હવે આગળના જો ધોરણમાં જો ગુણોત્તર શીખ્યા હોય તો ગુણોત્તરને આપણે બીજા સ્વરૂપે લખવું હોય તો અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય. તો એમ કહું કે 5:6 હે, તો એ 5:6 અને 5 ના છેદમાં 6 લખી શકાય. પહેલી રકમ અંશમાં મુકાય, બીજી રકમ છેદમાં મુકાય. તો આને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય, તો એનું સમીકરણ બન્યું, એને પણ અંશ અને છેદમાં લખી શકાય. તો એનો ગુણોત્તર આપણે આપ્યો, તો પહેલી વાત કરી હતી અનુ, તો અનુનું સમીકરણ અંશમાં મૂકી. બીજી વાત કરી હતી રાજ, રાજનું સમીકરણ છેદમાં મૂકી. 5 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર 5:6 થાય, તો એનું સમીકરણ બાળકો બનાવવામાં આવે તો કેવું બને? તેથી 4x+8 અંશમાં અને 5x+8 એટલે જે હાલની ઉંમરમાં 8-8 વર્ષ ઉમેર્યા, તો 8-8 વર્ષ ઉમેરવું તો એનું ગુણોત્તર શું થાય? 5:6. શેમાં કોઈ ગુણોત્તર ને મૂકવું? અપૂર્ણાંક સ્વરૂપમાં, અંશ ને છેદ સ્વરૂપે. તો આગળ જે દાખલો આપણે ગણ્યો તો ક્રોસ ગુણાકાર વાળો, એ જ રીતનું રકમ બની ગઈ અહીંયા. તો અહીંયા શું કરશું હવે આનો ઉકેલ મેળવવા માટે? તો ક્રોસ ગુણાકાર. તો તેથી 6 નો ગુણાકાર 4x+8 = 5 નો ગુણાકાર 5x+8 થશે ક્રોસ ગુણાકાર. પેલા આ ગુણાકાર કરો, પછી આ કરો, તો કઈ ફરક ન પડે. આ અંક આવી જાય, અંક આવી જશે. કૌંસ ને શું કરવામાં આવે? તો સૂટા પાડી. તો 6 નો ગુણાકાર 4x = 6 ચોક 24x + તો + જ રહે, 8 6 48. આગળ જેમ કૌંસ છૂટા પાડતા હતા એ જ રીતે કૌંસ ને શું કરી? તો છૂટા પાડી. 5 5 25x + 8 5 40. આગળ જોવી, 24 ને ઓલી બાજુ લઈ જઈએ કે 25 ની આ બાજુ લઈ જઈએ? 24 ને લઈ જઈએ, મોટી બાજુ, સંખ્યા બાજુ. તો 40 બરાબર ની આ બાજુ લઈ જઈએ, તો 48 એમના એમ 40 આ બાજુ આવશે, તો કેવા થઈ જાય? પ્લસ એ તો માઇનસ. 25x પાયા આપણે 24x ને લઈ જઈએ તો પ્લસ એ તો આ બાજુ આવશે, કેવા થઈ જશે? -24x. તો ચલ ચલ વગરના પદ કેવા છે? સજાતીય. આ બે પદ કેવા છે? તો સજાતીય. તો તેથી 48 - 40 તો વધે 8, મોટા પદ ની નિશાની પ્લસ, બરાબર 25x માંથી 24x જાય તો ખાલી x. તો તેથી અહીંયા x ની કિંમત આપણે શું મળે છે? તો x = 8. પણ ગોતવાનું શું કીધું છે? બંનેની હાલની ઉંમર શોધો. તો હાલની ઉંમર જે સમીકરણ હતું એમાં 8 x ની કિંમત મૂકી દઈ, તો અહીંયા હાલની ઉંમરનું સમીકરણ તો અહીં લખી, તેથી અનુની હાલની ઉંમર બરાબર 4x વર્ષ.
चार ना चार एक्स की किंमत आठ, आठ चौगने 32 वर्ष। तो अनु ની હાલની ઉંમર કેટલા વર્ષ હોય બાળકો? 32 વર્ષ હોય। આગળ ગોતી, તેથી રાજની હાલની ઉંમર બરાબર 5x વર્ષ। આમાં પણ x માં x ની શું મૂકી દે તો કિંમત 5 ગુણ્યા 8, 8 પંચાને તો 40 વર્ષ। 32 વર્ષ અને 40 વર્ષ, અહીંયા બંને વ્યક્તિની આપણે શું મળી જઈ ઉંમર? અનુની ઉંમર કેટલી હોય તો 32 વર્ષ, રાજની ઉંમર કેટલી હોય તો 40 વર્ષ। હવે એમું કેમ કે સાહેબ આમાં મારે ગુણોત્તર ચેક કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો આમાં પણ ગુણોત્તર ચેક કરી શકાય। ગુણોત્તર કોઈ પણ સંખ્યાનો ગુણોત્તર કાઢવો હોય એટલે સૌથી પહેલા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અપૂર્ણાંક સ્વરૂપે રકમમાં મૂકી શકો। અપૂર્ણાંક સ્વરૂપમાં રકમ મૂક્યા બાદ એનું અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવું જરૂરી। અતિ સંક્ષિપ્ત રૂપ એટલે શું? આગળના ધોરણમાં શીખાતા કે જ્યાં લગી ઉડતું હોય ત્યાં સુધી ઉડાડો, એને કહેવાય ગુણોત્તર। સમજો આનો ગુણોત્તર, હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો થવો જોઈએ? 4.5 થવો જોઈએ ને, થાય જોઈ આ 32, 32 ના છેદમાં શું મળ્યો? 40। અપૂર્ણાંકમાં મૂકી દીધી, હવે ઉડાડો। આઠ પંચાને 40, આઠ આઠ વડે બે માં ભાગ આલે ને, અને આઠ ચોક 32, એટલે આઠ આઠ શું થઈ ગયા? ઉડી ગયા। હવે ઉડે તો ન ઉડતું, તો જુઓ તો 4 ના છેદમાં 5 એટલે 4.5 છે, 4.5। હવે બીજું જોઈએ આપણે, શું કહેવામાં આવ્યું હતું? 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 5.6 થાય જોઈએ। 8 વર્ષ પછી તો પેલા બે માં 8 8 વર્ષ ઉમેરજો, 32 માં જો 8 વર્ષ ઉમેરવામાં આવે તો 40 થાય, અને 40 માં 8 વર્ષ ઉમેરવામાં આવે તો 48 થાય। અને હવે આમાં જ્યાં લગી ઉડે ત્યાં લગી ઉડાડો, એમાં ગુણોત્તર 5.6 થઈ છે, તો આમાં પણ 8 વડે ભાગ આલે, 8 6 48, 8 5 40, 8 8 હોય ગયો છે, 5 ના છેદમાં 6 એટલે 5.6 થઈ ગયો ગુણોત્તર। તો આના ઉપરથી આપણે સાબિત થઈ શકે કે અનુની હાલની ઉંમર બરાબર 32 વર્ષ અને રાજની હાલની ઉંમર બરાબર કેટલા વર્ષ મળે છે? 40 વર્ષ મળે છે। આના બાદ આપણે જોઈ સ્વાધ્યાય 2.6 નો દાખલા નંબર 1। સ્વાધ્યાય 2.6 નો પહેલો દાખલો, આઠ એક્સ માઇનસ 3 ના છેદમાં 3x બરાબર 2 સમીકરણ નો ઉકેલ મેળવો। તો બરાબર ની બંને બાજુએ જોવામાં આવે તો એક એક પદ જ છે, આખું પદ શું છે તો જોડાયેલું, તો શું કરી શકીએ? ક્રોસ ગુણાકાર, કારણ કે નીચે ચલ વાળું પદ છે, જો ન હોત તો આપણે ગુણીને પણ સમીકરણનો ઉકેલ મેળવી શકીએ। તો અમુક સાહેબ કે છે આના છેદમાં કઈ છે નહીં, તો આપણે આગળ શીખી ગયા કોઈ પણ સંખ્યાના છેદમાં કઈ ન હોય તો એક તો હોય જ, તો એક મૂકીને તમે ગણી શકો। તો તેથી ઈ એકનો ગુણાકાર કોની હારે થાય? આના છેદનો, આના અંશ હારે ગુણાકાર, તો એમના એમ જ રહે, 8x - 3 જ રહેવાના, કારણ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એક હારે કરો તો પરિણામ તે જ મળે, બરાબર ના બરાબર। પાછો 3x નો ગુણાકાર કોની હારે? 2 નો 3x હારે ગુણાકાર કે 3x નો 2 હારે ગુણાકાર? તો 2 કૌંસમાં 3x લખી શકીએ, અંશનો છેદ હારે ગુણાકાર, તો અહીંયા કૌંસ ને શું કરી દે, છૂટો પડી, તો 8x - 3 = 3 × 6x, 8x ને બરાબર ની ઓલી બાજુ લઈ જઈ 6x પાયા, તો તેથી -3 = 6x - 8x, સજાતીય પદ।
तो तेथी माइनस त्रण बराबर छ एक्स माथी आठ एक जाए नहीं तो बाद बाकी करवामां आवे तो केवी निशानी आवशे माइनस मोटा पद नी निशानी तो आठ एक्स माथी छ एक्स जाए तो बे एक्स पण केवा बे एक्स माइनस बे एक्स ने आपणे कीधुं तुं के अंश ने छेद मां बे ठेकाणे माइनस आवे तो छेद नी निशानी अंश ने आपवा जोईए तो अंश पाया पहला थी माइनस से तो माइनस माइनस शू थई जशे प्लस तो बे ने आपणे केवा कर नाखी प्लस तो तेथी एक्स बराबर त्रण ना छेद मां बे बने प्लस तो त्रण ना छेद मां बे मां कई उड़तू नथी अंश केवो है मोटो अथवा जवाब शू लखी सकाय तो मिश्र मां फेरवी तो बे एका बे बे ने एक त्रण एक पूर्णांक एक ना छेद मां बे बन्ने माथी कोई पण जवाब तमे लखी सको तो अहीं मळे छे आपने आ रही एक्स नी किंमत ख्याल आवे बाळको आगळना दाखला आपणे 1.6 ना आगळना पेजमां जोईशुं।